અમદાવાદમાં પવન સાથે વરસાદની શરૂઆત થઈ ગઈ છે તો શહેરના પશ્ચિમ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ, બોડકદેવ સેટેલાઇટ, વસ્ત્રાપુર, શિવરંજનીમાં પણ વરસાદ વરસી રહ્યો છે। તો હેલ્મેટ સર્કલ, કોમર્સ છ રસ્તા, સિંધુભવન રોડ ઉપર પણ વરસાદ છે। કોટ અને પૂર્વ વિસ્તારમાં પણ ભારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે। તો જમાલપુર, વસ્ત્રાલ, કાંકરિયા, મણિનગર અને હાટકેશ્વરમાં પણ વરસાદ વરસી રહ્યો છે। तो अमदावाद पूर्व तेमज अमदावाद पश्चिम विस्तारों में भारे पवन साथ वरसाद वरसी रह्यो छे। तो मेघराजाए धमाकेदार एंट्री करी छे। अमदावाद अलग अलग जो विस्तार छे, बोड़कदेव सेटेलाइट, वस्त्रापुर, शिवरंजनी, सिंधुभवन रोड, कॉमर्स छ रस्ता, हेलमेट सर्कल, त्या वरसाद वरसी रह्यो छे। अने कोट अने पूर्व विस्तार में पण भारे वरसाद थई रह्यो छे। तो चौक्सथी जे रीते भारे बफारो अने गरमी थई रही छे तेना कारणे लोकोने ठंडक पण मळी छे। वधु माहिती मारे संवाददाता दिव्या चौहान जोड़ाई चुक्या छे। दिव्या, जणावशो के अमदावादना पूर्व अने पश्चिमना विस्तारोमां भारे पवन साथे वरसादनी शरूआत थई गई छे। चोक्कसथी एक तरफ भारे गरमी तेमज बफारो छे, लोकोने आंशिक राहत पण मळी छे। साथे ज जे प्री मॉन्सून कामगीरीनी जे पोल छे एम्सनी ते पण खुली गई छे, कारण के नीचाणवाळा विस्तारोमां भारे पाणी पण भराई गयुं छे, स्थानिकोने हालाकी पण पड़ी रही छे। प्रतिपाल, राज्यमां समग्र राज्यमां चोमासुं छे ते हवे आगमन थयेलुं जोवा मळी रह्युं छे, त्यारे अमदावाद सहितना तमाम मध्य गुजरातमां पण भारे वरसादनी आगाही छे ते हवामान विभाग तरफथी आपवामां आवेली जोवा मळी रही छे। छेल्ला केटलाय दिवसोथी उकળાટ ભર્યો માહોલ રહેતો હતો, પરંતુ હવે જે રીતે વરસાદ ઝરમર રીતે અનેક વિસ્તારોમાં વરસી રહ્યો છે, ત્યારે અમદાવાદના તમામ વિસ્તારોમાં બોડકદેવ, જજીસ બંગલો સહિતના તમામ જે વિસ્તારો છે ત્યાં પણ હવે વરસાદ છે તે સતત વરસી રહેલો જોવા મળી રહ્યો છે। બે દિવસ સુધી વરસાદ રહેશે તેવું હવામાન તરફથી પૂર્વાનુમાન છે તે કરવામાં આવ્યું છે। સાથે સાથે અમદાવાદના તમામ વિસ્તારોમાં પૂર્વથી લઈને પશ્ચિમ વિસ્તારોમાં પણ સતત વરસાદ વરસતા એક તરફ પ્રી મોન્સૂનની અધૂરી કામગીરીના કારણે વાહન ચાલકોએ પરેશાન થવાનો વારો આવ્યો છે, ત્યારે છેલ્લા કેટલાય દિવસથી ઉકળાટ બાદ હવે મેઘરાજાની પધરામણી થતા ઠંડકનો અહેસાસ છે તે શહેરીજનોએ કરવો પડ્યો છે। મહત્વનું છે કે રાજ્યમાં ચોમાસું હવે સમગ્ર રાજ્યમાં જોવા મળી રહ્યું છે, ત્યારે તો ચોક્કસથી આભાર દિવ્યા। અત્યારે હાલમાં અમદાવાદના પૂર્વ તેમજ પશ્ચિમ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને સમગ્ર ગુજરાતમાં અલગ અલગ જિલ્લા તેમજ તાલુકાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ક્યાંક છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે તો ક્યાંક ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે। હાલ અમદાવાદ શહેરના દ્રશ્યો આપ જોઈ શકો છો, ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને કેટલાક લોકો હાલાકી પણ ભોગવી રહ્યા છે, તો કેટલાક લોકો આ વરસાદની મજા પણ માણી રહ્યા છે। રાજ્યમાં વિધિવત ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે અમદાવાદમાં પણ જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી તે પ્રમાણે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં જે છે તે વરસાદ પડી રહ્યો છે। હાલ કાંકરિયા વિસ્તાર જે છે ત્યાં વરસાદ જે છે તે ધીમી ધારે પડી રહ્યો છે અને અપર એર સાયકોલિક સર્ક્યુલેશન જે થયું હતું તેના કારણે બે દિવસ ભારે વરસાદની આગાહી જે છે તે અમદાવાદ સહિત રાજ્યભરમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી અને હવે વરસાદ જે છે તે મન મૂકીને વરસી રહ્યો છે, પરંતુ ક્યાંક ભારે વરસાદની આગાહીને પગલે જે રીતે અમદાવાદીઓ જે છે તે મુશ્કેલીમાં મુકાયા છે, કારણ કે પ્રી મોન્સૂન એક્ટિવિટી જે છે તે કોર્પોરેશન દ્વારા પૂર્ણ નથી કરવામાં આવી, જેના કારણે અનેક વિસ્તારોમાં જે છે તે પાણી ભરાવાની શક્યતા બની શકે છે અને હવે વરસાદ જે છે તે મન મૂકીને વરસી રહ્યો છે, ત્યારે પ્રી મોન્સૂન પ્લાન કેટલો સફળ રહે છે તે જોવાનું રહ્યું। કેમેરામેન નરેશ સોલંકી સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ। તો જે રીતે અત્યારે હાલમાં જ્યાં વરસાદ વરસી રહ્યો છે ત્યાં વીટીવી ન્યૂઝના રિપોર્ટર પણ પહોંચી ગયા છે। તો જે રીતે સંવાદદાતા દીપક તેમજ દિવ્યાએ જણાવ્યું, અત્યારે હાલમાં અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે।